નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે 20 એપ્રિલ 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈ પણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે. સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 20 એપ્રિલ 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યની સરકારે કોરોનાના દર્દીઓને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી? તો તે છે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર, મધ્યપ્રદેશ રાજધાની ભોપાલ, મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, રાજ્યપાલ લાલજી ટંડન, વિધાનસભાની બેઠકો 230, લોકસભાની બેઠકો 29, રાજ્યસભાની બેઠકો 11 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યમાં સાપની ગ્રીન પીટ વાઇપરની એક નવી પ્રજાતિ શોધવામાં આવી? તો આ પ્રજાતિ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં શોધવામાં આવી છે. અરુણાચલ પ્રદેશ, રાજધાની ઈટાનગર, મુખ્યમંત્રી પેમા ખાંડુ, રાજ્યપાલ બ્રિગેડિયર બી ડી મિશ્રા, વિધાનસભાની બેઠકો 60, લોકસભાની બેઠકો 2, રાજ્યસભાની બેઠક 1 અને સ્થાપના વર્ષ છે 20 ફેબ્રુઆરી 1987. પ્રશ્ન 3. હાલમાં જ કયા દેશના રાષ્ટ્રપતિએ પોતાના ખેડૂતો માટે $19 અરબ ના રાહત પેકેજની જાહેરાત કરી? તો તે દેશ છે અમેરિકા. અમેરિકા, પાટનગર વોશિંગ્ટન ડીસી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 4. હાલમાં જ ભારતમાં COVID-19ના કેસોમાં કેટલા ટકા ઘટાડો થયો છે? તો ઘટાડો થયો છે 40%. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 5. હાલમાં જ કયા દેશે દરેક ઘરમાં 2 માસ્કની ડિલિવરી શરૂ કરી? તો 2 દેશ છે ભારત, જાપાન છે, જેણે દરેક ઘરમાં 2 માસ્કની ડિલિવરી શરૂ કરી છે. જાપાન, પાટનગર ટોક્યો, પ્રધાનમંત્રી શિન્ઝો આબે અને ચલણ છે જાપાની યેન. પ્રશ્ન 6. હાલમાં જ આવેલ રિપોર્ટ અનુસાર દુનિયાનો સૌથી ડિજિટલ દેશ કયો છે? તો તે દેશ છે ભારત. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 7. હાલમાં જ 2020માં આસિયાન દેશોની અધ્યક્ષતા કોને મળી? તો તે મળી છે વિયેતનામે. વિયેતનામ, પાટનગર હનોઈ, ચલણ છે વિયેતનામી ડોંગ. પ્રશ્ન 8. હાલમાં જ જાહેર SBI એકોરેપના રિપોર્ટ પ્રમાણે નાણાકીય વર્ષ 2020-21માં ભારતના વિકાસદરમાં કેટલો ઘટાડો થશે? તો ભારતના વિકાસદરમાં 1.1% ઘટાડો થશે. SBI, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 જુલાઈ 1955, મુખ્યમથક મુંબઈમાં છે, અધ્યક્ષ છે રજનીશ કુમાર. ભારત, પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 9. હાલમાં જ PBOC એ HDFC બેંકમાં પોતાની ભાગીદારી
0.8% વધારીને કેટલી કરી? તો તે કરી છે 1.01%. પીબીઓસી પીપુલ્સ બેંક ઓફ ચાઇના, એચડીએફસી હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન, સ્થાપના 1994માં, મુખ્ય મથક મુંબઈમાં છે, સીઈઓ છે આદિત્ય પુરી. પ્રશ્ન 10. હાલમાં જ બીસીસીઆઈએ કોવિડ 19ના કારણે આઈપીએલ 2019ને ક્યાં સુધી સ્થગિત કર્યું? તો તે સ્થગિત કર્યું છે અનિશ્ચિત કાળ માટે. પ્રશ્ન 11. હાલમાં જ વિલી ડેવિસનું અવસાન થયું તે કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો તેઓ ફૂટબોલ સાથે સંકળાયેલા હતા. તેઓ અમેરિકી ફૂટબોલર હતા. તેઓનો જન્મ અમેરિકાના લિસ્બનમાં થયો હતો. અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચલણ છે અમેરિકી ડોલર. પ્રશ્ન 12. હાલમાં જ આરબીઆઈએ કઈ બેંકનું લાયસન્સ રદ કર્યું? તો તે બેંક છે માપસા અર્બન કોઓપરેટિવ બેંક ઓફ ગોવા લિમિટેડ, કે જેનું આરબીઆઈએ લાયસન્સ રદ કર્યું છે. આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્ય મથક મુંબઈમાં છે અને ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 13. નીચેનામાંથી કઈ સંસ્થાને પૂસા સંસ્થાના નામે ઓળખવામાં આવે છે? તો તે છે આઈસીએમઆર દિલ્હી. આઈસીએમઆર દિલ્હી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. પ્રશ્ન 14. ચીનમાં થનારા હાંગઝો 2022 એશિયન પેરાલિમ્પિક રમતોમાં શુભંકરનું નામ શું છે? તો તે નામ છે ફેઈ ફેઈ. ચીન પાટનગર બીજિંગ, રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ચલણ છે રેનમિંબી. પ્રશ્ન 15. હાલમાં જાહેર આઈટીટીએફ વર્લ્ડ રેન્કિંગ 2020માં કોણ મોખરે રહ્યું? તો મોખરે રહ્યા છે ફેન જેડોંગ. પ્રશ્ન 13માં આઈસીએમઆર છે એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એનું પૂરું નામ થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો. આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાતી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.